નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય આસપાસની સ્વાધ્યાન પોથીનું ચેપ્ટર 12 જંગલો કોનાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તમારા ગામમાં જૂનામાં જૂનું વડ પાડવાનું નક્કી થયું તો તમે શું કરશો? તો જે લોકો વડ પાડવાની તરફેણમાં હોય તે બધા લોકોને વૃક્ષના ફાયદા સમજાવીશ અને તેમને વડ ન કાપવા સમજાવીશ. અને વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાન પોથીના આવા અન્ય વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો જંગલોના વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી છે, ઓક્સિજન આપે છે, રણને આગળ વધતું અટકાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને ઔષધિઓ આપે છે. જંગલો બચાવવા આપણે શું શું કરી શકીએ? તો વૃક્ષોના છેદન પર કડક નિયંત્રણો મૂકવા, વૃક્ષારોપણની પ્રવૃત્તિ વધારવી જોઈએ, પડતર જમીનમાં વૃક્ષો વાવવા જોઈએ, સ્થાનિક લોકોનો સહયોગ લઈ જંગલોની જાળવણી કરવી જોઈએ. તમારા વિસ્તારમાં જંગલો કોણ બચાવે છે અને કેવી રીતે? તો અમારા વિસ્તારમાં જંગલોના રક્ષણ માટે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ જંગલમાં વૃક્ષારોપણ કરે છે અને વૃક્ષોને પાણી પીવડાવે છે અને વૃક્ષોનું સંરક્ષણ કરે છે. 5. તમારા વિસ્તારના પ્રખ્યાત નૃત્ય વિશે લખો. તો અમારા વિસ્તારનું પ્રખ્યાત નૃત્ય રાસ અને ગરબા છે. નવરાત્રિ તેમજ અન્ય પ્રસંગો દરમિયાન સંગીતના સાધનો સાથે ગીત ગાવામાં આવે છે અને બધા રાસ રમે છે. તમારા ગામમાં કઈ ઉજવણી થાય છે? તો અમારા ગામમાં ઘણા બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, જેમ કે જન્માષ્ટમી, રામનવમી, હોળી, નવરાત્રિ વગેરે તહેવારોમાં ગામના બધા લોકો એકસાથે મળીને તહેવારો ઉજવીએ છીએ. આખા ગામને શણગારવામાં આવે છે, મંદિરે ભજન કીર્તનનું આયોજન પણ કરવામાં આવે છે. ચલો, ખોટો શબ્દ છેકવાનો છે તો પહેલામાં પહાડ શબ્દ છેકવાનો, બીજામાં 3 ટીન છેકવાના અને ત્રીજામાં ફેરબદલી શબ્દ છેકવાનો છે. ખરા ખોટા જોઈએ તો જે પહેલી માન્યતા જે છે, વૈદિકે પોતાની ગાડી મૂકવાની જગ્યા કરવા માટે 2 વૃક્ષો કાપી નાખ્યા, તો આ પરિસ્થિતિ મારા મતે કેવી છે? ખોટી. બીજી પરિસ્થિતિ સાચી, ત્રીજી સાચી, ચોથી સાચી અને 5મી આવશે ખોટી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપ્ટર 20 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.